तो दोस्तों हम जा रहे हैं आहवा और यहां पे फोटोग्राफी हो रही है केरू भाई और मिस्टर भार्गव के साथ और मैं इधर से गाड़ी आ रही है कि नहीं वो देख रहा हूं। ये हमारी कार है ભવિન ભાઈ જોડે અમે મહાલના જંગલમાંથી આહવા તરફ જતા હતા તો રસ્તામાં જ બે કૂતરા લઈને એક ભાઈ ઊભા હતા જે ગાડીની વચ્ચે કૂતરાઓ આવતા તો હટાવતા હતા એમને પ્રેમથી ઉચકીને જોયું તો આપણા આજે ભાઈ હતા તો એમના ઘરે પછી આવ્યા છીએ અને બસ જોતા રહો આગળ શું કરીએ બતાવીએ તો જો કાં છે હા આપણે પોર પંત આવ્યા છે તો મસ્ત મજાની લીલી ચા વાળી મસ્ત મજાની ચા પીતા છે બે શબ્દ બોલો જીમીલભાઈ બોલવા આવી તો કઈ નથી બોલો મજા જ આવે છે ના ના કઈ નથી બોલવું તમે બોલો હું તો બોલું જ બોલવાના તમને પૈસા મળે સરકાર બોલવાના જ પૈસા આપે છે અચ્છા ભાર્ગવભાઈ અચ્છા ભાર્ગવભાઈ આ હતા કેયુરભાઈ અને આ છે લીલી ચા વાળી કાળી ચા મસ્ત લાગે એકદમ જયારે પણ ડાંગમાં ફરવા આવીએ ત્યારે ટપરી પર બનાવવા કહેતા હોઈએ છે પણ આજે આરજેભાઈ ના ઘરની એકદમ મસ્ત અસલ ઘરની ચા એકદમ અસલ ટેસ્ટ સાથે બસ મજા મોમાં પાણી આવે છે વધારે રાહ જોવાતી નથી પીએ તો દોસ્તો અભી હમ રુકે હે એક વોટરફોલ કે પાસ યે દેખો વહાં પે ભાર્ગવ હૈ और वहाँ पे फोटो शूट हो रहा है ये वाटरफॉल है तो हमें अत्यारे आवा सनसेट पॉइंट पर आवेला छे पण शरम लागे तो दोस्तों अभी हम आए हैं आहवा सनसेट पॉइंट पे આજે અમે અહીં આહવા જ રોકાઈશું અને આવતીકાલે આજુબાજુ ક્યાંક ફરવા જઈશું તો અમે પેલા ઝાડ છે ત્યાં જતા છે અને આ બાજુ ભાત રોપેલું છે અને આ બાજુ નાગલી રોપેલી છે બહુ મસ્ત જગ્યા છે નાના નાના છોકરા લોકો રમતા છે ત્યાં તો મેં તમને બતાવું આ જુઓ અહીંયા નાગલી છે મસ્ત બહુ મસ્ત તીર બનાવેલો તમે તો મસ્ત માથામાં ફૂલ લગાવેલું બહુ મસ્ત ઉપર બી તન્મન્યા તો બહુ મસ્ત ઝાડ છે અહીંયા ઝાડના થડમાં સુરણ બી ઊંઘેલું છે જંગલી સુરણ
તો મિત્રો અહીંયા એક જોરદાર ઉમરાનું ઝાડ છે, એકદમ પેલું જે હેરી પોટર પિક્ચરમાં જે હતું ને એ રીતનું જ છે. તો ઘણા વર્ષો જૂનું લાગે, લગભગ 400-500 વર્ષ જૂનું લાગે છે. ખૂબ જ સુંદર જગ્યા છે ને અહીં ડાંગર અને નાગલીની ખેતી પણ કરેલી છે. જે મુખ્યત્વે નાગલી કરવામાં આવે છે એક ધન્ય પાક તરીકે, અહીંના લોકો મકાઈ અને નાગલીના જ રોટલા ખાય છે. તો એમાં આ છે નાગલી. તો એ જ્યારે રોપવામાં આવે છે ત્યારે એમ ડાયરેક્ટ જમીનમાં નાખી દેવામાં આવે છે, પછી આપોઆપ એના મૂળ પકડી લઈ અને ધીમે ધીમે આ રીતે એકદમ ઊભી થઈ જાય છે. તો ત્યાં સુધી નાગલી છે, થોડાક ડાંગર બી છે. આહવાથી ફરીને ઘરે જતા હતા ત્યાં રસ્તામાં આ જે વાસની નીચે આડીમ નીકળે છે એ દેખાઈ, આડીમ એટલે કે મશરૂમ. તો એ લેવા માટે અમે ઊભા રહ્યા અને ત્યારબાદ આ જે જંગલી કેળા આવે એનો જે વચ્ચેનો ભાગ હોય તે આ રીતે ખાવામાં આવે, તો એ પણ અહીં વેચાતો હતો. અને હવે જંગલના રસ્તે અમે ફરીથી માયાદેવી રહીને ભેંસકાતરી થઈને અમે ઘરે જઈશું. વઘઈ નજીક આવેલ ડુંગરડા ગામ, જ્યાં આપણી જે વઘઈ બિલ્લીમોરા નેરોગજ લાઈન છે રેલવે લાઈન, એનો એક મસ્ત મજાનો નદી ઉપર બ્રિજ આવેલો છે, જે એક ફોટો પાડવા માટે ખૂબ જ મસ્ત લોકેશન છે. ત્યાં અમે આવ્યા હતા, ફોટોગ્રાફી તો નથી કરી પણ બસ ફરવા માટે આવ્યા, અને હવે અહીંથી ઘર તરફ પ્રયાણ કરીએ છીએ.
દાદરી તરફ જતા અહીં અમે આ જંગલમાં ઊભા રહ્યા હતા ત્યાં આ વાઘદેવ એક થાનક જોવા મળ્યું મિત્રો બે દિવસ અમે ખૂબ ફર્યા અને બસ અહીં જ વ્લોગ પૂરો કરીએ છીએ નવા વિડીયોમાં ફરીથી મળીશું